જય શ્રી કૃષ્ણ બાળકો ધોરણ પાંચ વિષય ગુજરાતી પૂરક વાંચનમાં આગળ આપણે બે પાઠ ભણી ગયા હવે જોઈએ પાઠ ત્રણ ખિચડી પકાવું છું તો આ પાઠમાં શું આવે છે અકબર બીરબલની એક વાર્તા આવે છે બીરબલ એની ચતુરાઈ માટે જાણીતો છે અહીં અકબર બીરબલની એક ચતુરાઈની કથા આપેલી છે બીરબલે એની ચતુરાઈથી અદેખા ચોકીદારને બૌદ્ધ પાઠ ભણાવ્યો જુવાનને ન્યાય અપાવ્યો અને અકબરની આંખ ખોલી આપી આમાં શું કહેવા માંગે છે કે બિરબલ એક ચતુરાય માણસ હતો આમાં અકબર બિરબલની એક કથા છે અકબર બિરબલ એની ચતુરાઈની અદેખા માણસ એટલે કે કોઈનું જોઈ ન શકે તો તેને પાઠ ભણાવ્યો તો કે એને ન્યાય આપ્યો એને પાઠ ભણાવ્યો અને જુવાનને ન્યાય અપાવ્યો છે શિયાળાના દિવસો હતા કડકડતી ઠંડી પડતી હતી દરબારમાં બેઠા બેઠા અકબર બાદશાહના મનમાં એક વિચાર આવ્યો શિયાળાના દિવસો હતા અને બહુ ખૂબ જ ઠંડી પડતી હતી દરબારમાં બેઠા બેઠા અકબર બાદશાહના મનમાં એક વિચાર આવ્યો તેમણે દરબારીઓને પૂછ્યું મહેલની પાસ પાસીના તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઊભો રહે ખરો આમાં શું કહે છે અકબર કે મહેલની બા મહેલની પાસેના તળાવ છે ત્યાં આખી રાત કોઈ ઠંડા પાણીમાં ઊભો રહી શકે એક દરબારી બોલ્યો નામદાર દિલ કોરી નાખે એવી ઠંડી છે એક દરબારી બોલ્યો નામદાર ખૂબ જ ઠંડી લાગે છે તેમાં પાણી કેટલું ઠંડુ હોય છે બરફ જેવા ઠંડા પાણીમાં ઊભા રહેનારની કોની છાતી ચાલે તો બરફ જેવું ઠંડુ પાણી છે તો એમાં કોણ ઊભું રહી શકે એમાં કોનું હદે એવું ચાલે કે બરફ જેવા પાણીમાં ઊભા રહે ઉનાળો હોય તો કોઈ એવી હિંમત કરે ઠંડી ગરમી હોય તો ત્યારે કોઈ એવી હિંમત કરે કે પાણીમાં ઊભું રહે ત્યાં બીજો દરબારી બોલી ઉઠ્યો ખુદા ખુદા વધ પૈસો અજબ ચીજ છે કે ખુદા જેવા ખુદાના જેવો એક પૈસો પણ અજબ અજબ ચીજ છે ઈનામની લાલચે કોઈ જોખમ ખેડીએ ખરો એ ઇનામ આપીએ તો પણ કોઈ હિંમત કરે કે ચાલો હું પાણીમાં ઊભો રહું પૈસા કોઈ વધારે આપે તો બધાને લાલચ આવે ને તો કે હું પણ પાણીમાં ઊભો રહું એ રીતના આમાં એક દરબારી કહે છે બાદશાહે મોટા ઇનામની જાહેરાત કરી બાદશાહે આ પાણીમાં ઊભું રહે એ માટે કોઈને મોટા હિંમતની હિમ ઈનામની જાહેરાત કરી પચીસ વર્ષના એક દર ગરીબ નવજુવાને આ ઇનામની સરસ સ્વીકારી પચીસ વર્ષના એક ગરીબ નવજુવાન હતો એને આ ઈનામની એ સરસ સ્વીકારી આછી બાદશાહે તળાવની ચારે બાજુ કડક ચો ચોકી પહેરો ગોઠવ્યો આથી બાદશાહે તળાવની ચારે બાજુ સિપાહી ગોઠવ્યા નવજુવાન આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહ્યો નવજુવાન હતો એ આખી રાત તે ઠંડા પાણીમાં ઊભો રહ્યો સવારમાં બાદશાહે તળાવ પાસે આવીને જોયું તો નવજુવાન પાણીમાં ઊભો ઊભો પ્રાર્થના કરતો હતો સવારે સવારમાં બાદશાહ ઉઠીને તળાવ પાસે આવ્યા અને ત્યાં જોયું ત્યાં એક અદેખો ચોકીદાર બોલ્યો ત્યાં એક અદેખુ ચોકીદાર બોલ્યો કે એને બીજાનું જે સારું થતું હોય એ દેખી ના શકે તો એ અદેખો ચોકીદાર હજુર હજુર રાત્રે મેં એને તાપતો જોયો હતો હજુર કે રાત્રે મેં એને તાપતો જોયો હતો એ કહે છે બાદશાહ મેં એને રાત્રે તાપણા પાસે બેઠેલો જોયો હતો કે અગ્નિ પાસે બેઠેલો મેં જોયો હતો નવ જુવાન બોલી ઉઠ્યો હું તાપતો હતો આવો ગોળો શા માટે ગબડાવે છે હું તાપતો હતો એવું ખોટું શા માટે બોલે છે એવું બાદશાહને ખોટું શા માટે કહે છે હું તો આખી રાત પાણીમાં હતો તું પોતે એનો સાક્ષી છે એ કહે છે કે હું આખી રાત પાણીમાં જતો ને તું પોતે જોયો જ હતો તું પોતે સાક્ષી છે ચોકીદાર બોલ્યો મહેલમાંથી આવતા પ્રકાશ તરફ નજર રાખી તું ઊભો ને ચોકીદાર બોલ્યો કે મહેલમાંથી આવતા દીવાના પ્રકાશ એટલે કે પ્રકાશ આવતો હતો ત્યાંથી મારી નજર પડી તો ત્યાં તું ઊભો ન હતો જુ જોવાને જવાબ આપ્યો ભોળા જુવાને એટલે કે પેલો પાણીમાં ઊભો તો એને જવાબ આપ્યો હા આખી રાત એ દીવાના પ્રકાશ તરફ મેં નજર રાખી હતી એ બોલ્યો કે હા મેં આખી રાત એ દીવાના પ્રકાશ તરફ મેં નજર રાખી હતી અદેખા ચોકીદારે કહ્યું ત્યારે તને એ દીવાની ગરમી મળી ખરીને તો એ અદેખા ચોકીદાર મળ્યો ત્યારે ત્યારે તને દીવાની ગરમી મળીને ત્યાં દીવો હતો એ આખી રાત ત્યાં જ જોતો હતો તો એ કહે છે કે ત્યારે તને એને ગરમી મળીને એ ગરમી મળી તેથી તો તું જીતો રહ્યો હજુ આ માણસ ઈનામને લાયક નથી એ ગરમી મળે કહે છે એ ગરમી મળી તેથી તો તું જીવતો રહ્યો છે એ બાદશાહને કહે છે કે આ ઈનામને લાયક નથી નવજુવાનને ઈનામ આપ્યા વિના બાદશાહ ત્યાંથી ચાલ્યા ગયા નવજુવાન આખી રાત પાણીમાં ઊભો હતો તો એને ઈનામ ના આપ્યો ને ત્યાંથી બાદશાહ જતા રહ્યા નવજુવાન નિરાશ થઈ ગયો બિલબર બહાર ગામથી પાછો આવ્યો એટલે તેણે તેની પાસે જઈને બનેલી વાર્તા રજે રજ કહી આમાં શું છે નવજુવાનને ઇનામ ન મળ્યું તો એ નિરાશ થઈ ગયો બહાર ગામથી પાછો આવ્યો ત્યારે તે પાસે જઈને એ વાતની બધી જાણ કરી બીરબલે નવજુવાનને કહ્યું પણ જાણને જોખમમાં મૂકવાની શી જરૂર હતી બિરબલ હતો એ નવજુવા નવજુવાનને કહ્યું કે તું પાણીમાં શા માટે ઊભો રહ્યો તારું મૃત્યુ થવાનું પણ હતું થઈ શકે ને તું પાણીમાં કેટલું ઠંડુ પાણી હતું નવજુવાને કહ્યું હું ગરીબ માણસ ઈનામ મળે તો મારું નસીબ ખુલી જાય નવજુવાન કહે છે કે હું સાવ ગરીબ માણસ છું મને ઈનામ મળે તો મારું નસીબ ખુલી જાય કે મને પૈસા આપે બિરબલે તેને ધીરજ રાખવાનું કહી વિદાય કર્યો બિરબલે તેને ધીરજ રાખવાનું કહી અને તે ત્યાંથી ચાલ્યો ગયો બિરબલ બહાર ગામથી પાછો આવ્યો છે એવી ખબર બાસનાને મળી બીરબલ બહાર ગામથી પાછો આવ્યો એવી ખબર બાદશાહને મળી તેણે તરત જ બીરબલને બોલાવવા માટે સિપાહીને મોકલ્યા એણે તરત જ બીરબલને બોલાવવા સિપાઈઓ મોકલ્યા સિપાઈએ બીરબલને ઘરે જઈને તેના નોકરને બાદશાહનો સંદેશો કહ્યો સિપાઈએ બીરબલના ઘરે તેનો નોકર હતો એ તેના બાદશાહનો સંદેશો આપ્યો કહ્યો બીરબલે કહેરવાયું અત્યારે હું ખીચડી પકાવું છું એ તૈયાર થાય કે ખાઈને તરત જ બાસા પાસે આવીશ બીરબલે કહ્યું કે હું અત્યારે ખીચડી પકાવું છું એ બની જાય પછી હું ખાઈને તરત જ બાસા પાસે આવીશ કલાક પછી સિપાઈ પાછો આવ્યો એટલે વળી બિરબલે બહાર આવી તે જ સંદેશો મોકલાવ્યો કલાક પછી સિપાઈ પાછો આવ્યો અને પાછો બીરબલ બહાર આવીને પાછો જ બાદશાને એ સંદેશો આવ્યો કે ખીચડી પકાય ખાઈને પછી હું આવું વળી કલાક વીત્યો પણ બીરબલ જણાયો નહીં વળી પણ કલાક વહી ગયો તો પણ બીરબલ ગયો નહીં એટલે બાદશાહ અધીરા થયા એટલે બાદશાહ એટલે બાદશાહ ઉતાવળા થયા તેઓ મનમાં બોલ્યા આતે કેવી ખીચડી કે બે કલાકે પણ ચડી નહીં ચાલ જઈને જો તો ખરો એને મનમાં વિચાર આવે કે આ બીરબલ કેવી ખીચડી પકાવે છે તો કે બે કલાક પણ થઈ તો હજી પકી નથી પાકી નથી ચાલ હું ત્યાં જઈને જોઈ આવું બાદશાહ પોતે બે ચાર સરદારો અને સિપાહીઓ સાથે બિરબલને ત્યાં આવ્યા બાદશાહ પોતે બે ત્રણ બે ચાર સરદારો અને સિપાહીઓ સિપાહીઓ સાથે બિરબલને ત્યાં ગયા બિર બિરબલ ઉતાવળો ઉતાવળો બહાર આવ્યો તે બોલ્યો નામદાર કહો તો ભૂખ્યો આવું પણ ખીચડી હજી ચડી નથી ખાતરી થતી ન હોય તો ચાલો જાતે જુઓ બિરબલ કહે છે કે નામદાર હું ભૂ તમે કહો તો હું ભૂખ્યો આવું પણ ખીચડી હજી ચડી નથી ખાતરી નથી થતી તો ચાલો તમે પણ જોઈ લો હસવું આવ્યું તે ઘરના વાડામાં આવ્યા તેમણે ત્યાં જે જોયું તેથી તેઓ આચાર્યમાં ડૂબી ગયા બાદશાહને હસવું આવ્યું એ ઘરમાં અંદર ગયા તેણે ત્યાં જે જોયું તેથી તેને આચર્યમાં ડૂબી ગયા કે એને આચર્ય થયું કે આ શું છે ત્રણ વાસને જમીન પર ઉભા રાખીને એ તણીને મથાળે એક સાથે બાંધ્યા હતા ત્રણ વાસ હતા એને ઉભા રાખ્યા તળીને એક આરે દીધા બાંધેલા અધવચ એક એક હાડલી ટાગી હતી તે બાંધેલા વાસ હતો ત્યાં વચ્ચે એને એક ટાગલી બાંધી હતી કે એક તપેલી ત્યાં બાંધી હતી નીચે જમીન પર ચૂલો સળગાવ્યો હતો નીચે જમીન પર એને ચૂલો સળગાવ્યો હતો ચૂલા પાસે પાટલા પર બેસી બિરબલે લાકડાના નાના ટુકડા ચૂલામાં નાખ્યા ચૂલા પાસે પાટલા પર બેસી બિરબલે લાકડાના નાના ટુકડા ચૂલામાં નાખ્યા અને ભૂંગળીથી ભટકો કર્યો ત્યાં હતો એટલે એટલે લાકડા હતા તેણે ચૂલામાં નાખ્યા અને ભૂંગળીથી ફૂંક મારે એટલે ભડકો થયો પછી તેણે હાડલી હાડલી તરફ જોયું અને પછી ત્યાં ઉપર એક વચ્ચે તપેલી બાંધી હતી તેની તરફ તેણે જોયું બાદશાહને હસું આવી ગયું તેમણે બિરબલને કહ્યું બિરબલ તું તો બેવકૂફ છે બાદશાહને હસું આવ્યું અને તેમણે કહ્યું બિરબલ તું તો બેવકૂફ છે તારું મગજ ઠેકાણે છે કે નહીં તે આ શું માંડ્યું છે બારસા કહે છે કે તારું મગજ ઠેકાણે છે કે નહીં તે આ શું માંડ્યું છે આ ચૂલાનો તાપ ઊંચે હાંડલીને કેવી રીતે પહોંચે ત તાપ તો બહુ નીચો હતો તે ઉપર તલ તપેલી તરફ કેવી રીતે પહોંચે આમ તો તારી ખીચડી સાત દિવસે પણ ચડે નહીં આમ તો તારી ખીચડી સાત દિવસે પણ ચડે નહીં બીરબલે વળી ભૂંગળીથી ભડકો કર્યો અને તે બોલ્યો બીરબલે વળી પાછી ભૂંગળીથી ફૂંક માર્યો અને ભડકો કર્યો નામદાર આપ ભલે મને ડાહ્યો ન ગણો મને આશા છે કે ખીચડી ચડશે મને સફળતા મળશે બીરબલ કહે છે કે મને તમે માનો નહીં તો કાંઈ નહીં મને આશા મળશે અને ખીચડી મારી ચડશે અને મને સફળતા મળશે બાદશાહે કહ્યું બીરબલ મને તારી વાત સમજાતી નથી તારા મનમાં શું છે હટ કહી દે બાદશાહ કહે છે કે બીરબલ મને તારી વાત સમજાતી નથી તારા મનમાં શું છે તે મને તું જલ્દી કહી દે બીરબલ બોલ્યો દૂરથી દૂરથી મહેલના નાના દીવાની ગર ગરમી નવ જુવાનને મળી અને તેથી તે જીવી ગયો દીવો તો દૂર હતો પણ આ ચૂલો હાંડલીની નજીક છે મારી ખીચડી જરૂર રંધાશે એ બિરબલ બોલ્યો કે પેલો પાણીમાં નવ જોવાનો ઊભો હતો અને એ તો દીવો એનાથી દૂર હતો એને તે જોઈ રહ્યો હતો અને તે જીવી ગયો પણ દીવો તો દૂર હતો અને મારી ખીચડીની આ તપેલી તાપતી તો નજીક છે મારી ખીચડી જરૂર રંધાશે પછી બિરબલે અધેખા સિપાહી તરફ જોઈ રહી જોઈને કહ્યું પછી બિરબલે ઓલો અદેખોમાં સિપાઈ તો તેની તરફ જોઈને કહ્યું આને પૂછો એ જરૂર કહેશે કે ખીચડી રંધાશે આ એ કહે છે કે આ સિપાઈને પૂછો કે ખીચડી જે રંધાશે કે નહીં અદેખા સિપાઈનું મોં પડી ગયું અદેખો સિપાઈ હતું તેનું મોં પડી ગયું અને તે નીચું માથું કરીને ઊભો રહ્યો તે સિપાઈ હતો એ નીચે માથું કરીને ઊભો રહ્યો બાદશાહે બીજા સિપાઈને કહ્યું પેલા નવજુવાનને મહેલમાં આવવાનું કહી આવ અને તેને કહેજે કે તારું ઈનામ તને મળશે પાસાએ બીજા સિપાહીને કહ્યું પેલા નવ જવાનને મહેલમાં આવવાનું કહી આવ અને એને કહેજે કે તારું ઈનામ તને મળશે બાળકો આ પાઠમાં તમે જોયું ને બિરબલની કેવી ચતુરાઈ છે આવી જ રીતે અકબર બિરબલની બીજી ઘણી બધી વાર્તાઓ આપેલી છે આપણે હવે જોઈએ શબ્દ સમજૂતી અદેખું બીજાની સારી સ્થિતિ દેખી ન ખમતા થતો શ્રેષ્ઠ નસીબ ભાગ્ય કિસ્મત અધીરા ઉતાવળા ચૂલો રાંધવા માટે બળતણ ગોઠવવા કરાતી જગ્યા કે ગોઠવણ ભૂંગળી ચૂલામાં અગ્નિ પેટાવા માટેની ભૂંગળી પોલી મોડી હાંડલી પહોળા મોનું માટીનું એક વાસણ બેવકૂપ મૂર્ખ રૂઢિ પ્રયોગ દિલ કોરી નાખે એવું સખત પુષ્કળ છાતી ચાલવી હિંમત હોવી મોં પડી જવું સર બિંદુ થઈ જવું નીચું માથું કરવું શરમથી નીચે જોવું અહીંયા આપણે પાઠ પૂર્ણ થયો સ્વાદી આપણે આવતા લેક્ચરમાં જોશું